विषय गणित अंदर चैप्टर नंबर एक अंदर स्वाध्याय 1.3 आपने लास्ट लेक्चर में जोता एनी अंदर दाखला नंबर 7 छे एनी आपने छेले चर्चा करी के एक कसोटी ने अंदर कितना प्रश्नों का जवाब आपवाना होय छे तो एना साचा गुण माटे ना जे प्रश्न छे एना कितना मार्क्स मळे छे तो के 5 मार्क्स જે ખોટા જવાબ લાગે છે એના કેટલા ગુણ ઓછા થાય છે તો કે -2 ગુણ અને જો સાવ જવાબ નથી લખતા એવા પ્રશ્નોના ગુણ શું મળે છે તો કે 0 ગુણ મળે છે એના વિશે આપણે એક પ્રશ્નનું સોલ્યુશન આગળના લાસ્ટ લેક્ચરમાં કરેલું કે મોહનના 4 સાચા છે અને 6 ખોટા ગુણ હોય તો તેને કુલ કેટલા ગુણ મળે તો જે સાચા છે એને 5 સાથે ગુણાકાર કરીશું જે ખોટા જવાબની સંખ્યા છે એને આપણે -2 સાથે ગુણાકાર કરીશું અને પછી બેનો સરવાળો કરીશું એટલે આપણને જવાબ મળશે ચલો એના પછીનો બીજો દાખલો છે કે રેસમાંના 5 સાચા જવાબ છે અને 5 ખોટા જવાબ છે તો તેના ગુણ કેટલા થશે તો અહીંયા પણ આપણે લખી નાખીએ કે साचा जवाब ना गुण बराबर 5 खोटा जवाब ना गुण बराबर कितना छे -2 चलो अब लिखिए रेशमा ना 5 साचा जवाब ना गुण कितना जवाब साचा छे 5 5 साचा जवाब ना गुण कितना થશે તો 5 જવાબ સાચા છે ને એક ગુણ એક પ્રશ્નના કેટલા ગુણ મળે છે 5 ગુણ તો એ લખીશું આપણે 5 * 5 એટલે કેટલા થશે કુલ ટોટલ 25 ગુણ કોના મળશે તો રેશમાના 5 સાચા ગુણ છે સાચા જવાબ છે એના ગુણ કેટલા થશે તો એક જવાબ હોય તો એના 5 ગુણ મળે બે જવાબ હોય તો 10 ગુણ મળે ત્રણ જવાબ હોય તો 15 ગુણ મળે એમ જેટલા સાચા જવાબ હશે એના ગુણ્યા કેટલા કરવા પડશે 5 કરવા પડે અહીંયા 5 સાચા જવાબ છે તો એના ગુણ્યા 5 કરીશું તો 5 * 5 કેટલા થશે 25 ગુણ એના પછી હવે ખોટા જવાબ છે એની વાત કરીએ તો ખોટા જવાબ કેટલા છે તો એમાં પણ 5 ખોટા જવાબ છે અહીંયા લખીએ 5 ખોટા જવાબના ગુણ બરાબર 5 ખોટા જવાબ છે બરાબર એના 5 લખ્યા હવે એક જવાબ ખોટો પડે તો એના કેટલા ગુણ માઈનસ થાય તો -2 તો એના ગુણ્યા -2 5 * 2 એટલે 10 થશે આગળ માઈનસ નિશાન છે એટલે કેટલા મળશે -10 આ બંને ક્રિયા છે એ અલગ અલગ કરીએ અથવા તો બંને ક્રિયા ભેગી કરીએ બરાબર બંને રીતે કરી શકાય અહીંયા 5 * 5 લખો છો બરાબર અને પછી અહીંયા પ્લસ કરી અને 5 * -2 આમ પણ કરી શકાય બરાબર અને બંનેનો જવાબ સાથે પણ મેળવી શકાય આવી રીતે જુદું જુદું કરીએ અને પછી એનો સરવાળો કરીએ તો પણ ચાલશે તો હવે અહીંયા લખીએ કે કુલ ગુણ કોના કે રેશમાના કુલ ગુણ કેટલા મળશે તો 25 ગુણ સાચા જવાબ નો મળ્યા અને ખોટા જવાબ ના કેટલા ગુણ મળે છે -10 તો 72 છે ઓછા થશે 25 -10 એટલે જવાબ મળશે કુલ ગુણ 15 મળશે કોના ગુણ મળ્યા રેશમાના ગુણ મળે છે ટોટલ કુલ જવાબ કેટલા છે 10 આ 10 માંથી 5 જવાબ સાચા પડે છે 5 ખોટા પડે છે સાચા જવાબના 25 ગુણ મળે છે ખોટા જવાબના એવાથી 10 ગુણ બાદ થાય છે 25 માંથી 10 બાદ કરી એટલે મળશે 15 ગુણ મળશે એટલે કે એને 10 જવાબમાંથી કુલ કેટલા ગુણ મળ્યા 15 ગુણ મળ્યા ચલો એના પછી હવે જોઈએ આગળ ત્રીજા નંબરનો દાખલો એવા છે કે હિના
सात जवाब लखे हमें એમાંથી બે સાચા અને પાંચ ખોટા જવાબો છે તો તેના કુલ કેટલા ગુણ થશે અહીંયા લખી હવે તો આપણે ખબર છે સાચા જવાબના કુલ ગુણ કેટલા છે 5 ખોટા જવાબના ગુણ છે -2 કુલ કેટલા જવાબ લખે છે તો કે 7 જવાબ લખે છે અહીંયા આપણે લખી આપણે ઈના ના સાચા જવાબ બે સાચા છે તો બે સાચા જવાબના ગુણ કેટલા થશે તો 2 × 5 એટલે કે અહીંયા મળશે 10 હવે ખોટા જવાબ કેટલા છે અહીંયા કે 5 તો 5 ખોટા જવાબના ગુણ બરાબર 5 ગુણ્યા ખોટા જવાબના ગુણ કેટલા છે -2 અહીંયા લખીશું -2 5 -2 એ બે નો ગુણાકાર કરી તો જવાબ કેટલો આવે -10 અને અહીંયા જો એક 5 ખોટા જવાબ લખ્યા 2 સાચા જવાબ લખ્યા કુલ કેટલા થયા 5 ને 2 7 ટોટલ કેટલા પ્રશ્નો છે 10 તો હજી 3 પ્રશ્નો એને લખ્યા નથી તો નથી લખ્યા એના ગુણ કેટલા છે તો 3 કયા જવાબ છે 3 જવાબ જે પ્રશ્ન એને છોડી દીધા છે જવાબ નથી લખતા એ પ્રશ્નના ગુણ કેટલા છે તો કે 0 3 × 0 એટલે શું થશે 0 હવે લખીએ આપણે એના કુલ ગુણ કોના કુલ ગુણ લખવાના છે તો હિનાને કુલ કેટલા ગુણ મળે છે એની વાત છે તો સાચા જવાબ એને 10 ગુણ મળ્યા પછી ખોટા જવાબ હતા એના કુલ કેટલા ગુણ મળે છે એને કે -10 ગુણ મળે છે અને 3 પ્રશ્નો લખી લખેલા એના ગુણ કેટલા છે 0 તો 10 અહીંયા પ્લસ માઇનસ માઇનસ એટલે શું થઈ જશે 10 10 માઇનસ 10 એટલે 0 ગુણ થશે તો આ હિના છે એને કુલ કેટલા ગુણ મળે છે તો કે પેપર માં એને 5 જવાબ છે ખોટા લખ્યા છે અને 2 જવાબ સાચા છે 2 સાચા છે છતાં પણ એને 0 ગુણ મળે છે શું કામ તો અહીંયા જે ખોટા જવાબ છે એના ગુણ વધી જાય છે એના ગુણ સહી વધારે માઇનસ માં જાય છે એટલા માટે એને 0 ગુણ પ્રાપ્ત થાય છે ચલો આ તમારો દાખલા નંબર 7 છે પૂરો થયો હવે આગળ આપણે દાખલા નંબર 8 ની વાત કરીએ જે દાખલા નંબર 5 ની રકમ આપેલી છે એને ખાસ ધ્યાનથી જોજો અહીંયાથી હું વાંચું છું તો જ સમજાશે નહીતર પછી માત્ર બોલીશ અને તમે સાંભળશો તો ખ્યાલ આવશે નહીં એટલે તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે એને જરૂર રાખજો એક સિમેન્ટ કંપનીને સફેદ સિમેન્ટની એક ગુણ વેચતા અહીંયા બે પ્રકારની સિમેન્ટો છે એક સફેદ અને બીજી રાખોડી તો સફેદ રંગની સિમેન્ટ છે એની એક કુણ વેચતા 8 રૂપિયા નફો મળે છે અને એક કુણ રાખોડી સિમેન્ટની વેચતા 5 રૂપિયાની ખોટ થાય છે હવે જો એ સફેદ સિમેન્ટ વેચે છે તો એક ગુણ વેચે તો એને 8 રૂપિયા નફો મળે એટલે કે સફેદ સિમેન્ટની ગુણ વેચવામાં એને નફો થાય છે જ્યારે રાખોડી રંગની જે સિમેન્ટ છે એ વેચવામાં એને 5 રૂપિયાની ખોટ થાય છે તો હવે પછી એના ઉપરથી આગળ પ્રશ્ન આવેલો છે કે કંપનીએ એક મહિનામાં 3000 ગુણ સફેદ સિમેન્ટની અને 5000 ગુણ રાખોડી સિમેન્ટની વેચી છે તો તે કંપનીને કેટલો નફો કે ખોટ
यह गुण इतने परीक्षा में मढ़े कि ये गुण की बात नहीं बराबर सीमेंटिंग गुण है तो शू करिए ने सीमेंटिंग थेली बराबर तो ये जो एक थेली वेचे छे तो एना एने सफेद सीमेंट में 8 रुपया नो नफो થાય છે જ્યારે રાપોડી સિમેન્ટ ની એક થેલી વેચે તો એને આ 5 રૂપિયા ની ખોટ થાય છે તો આના ઉપરથી હવે આગળ આપણે પ્રશ્નનો જવાબ આપતા જઈએ પહેલા એ લખીએ सफेद सीमेंट में एक गुण वेचता तो नफो बराबर 8 रुपये अने राखोड़ी सीमेंट में एक गुण वेचता प्रति फूट કેટલી છે તો કે 5 રૂપિયા હવે પહેલા પ્રશ્નનો જવાબ આપીએ કે કંપનીએ એક મહિનામાં 3000 ગુણ સફેદ સિમેન્ટ વેચી તો અહીંયા લખીએ કે 3000 ગુણ સફેદ સિમેન્ટ વેચતા तो नफो बराबर एक गुण बेचे छे तो 8 रुपया नफो થાય છે તો 3000 ગુણ બેચે તો કેટલા રૂપિયા નફો થાય તો આપણે શું કરીશું જેટલી આપણી પાસે ગુણ છે 3000 એના ગુણ્યા કેટલા કરીશું 5 શું કામ આટ કરવાના છે તો એક ગુણે આપણે 8 રૂપિયા નફો મળે છે અહીંયા આપણે ત્રણ રાશિ પર મૂકીએ કે એક ગુણ હોય તો આપણે 8 રૂપિયા નફો થાય તો 3000 ગુણ આપણી પાસે સિમેન્ટ હોય તો કેટલા રૂપિયા નફો થાય આવી રીતે આપણે ત્રણ રાશિ પર મૂકી શકીએ આ બેનો પછી ગુણાકાર કરવાનો થાય ક્રોસ ગુણાકાર 5 અને 3000 બંનેનો અહીંયા શું થશે ગુણાકાર તો અહીંયા પહેલા આપણે 3 અને 8 નો ગુણાકાર કરીએ તો 8 તરી 24 અને પાછળ 3 શૂન્ય લગાવી દઈએ તો કેટલા થશે 24000 રૂપિયા શું થશે નફો મળશે પછી આગળ એમાં એમાં કીધેલું છે કે 5000 ગુણ રાખોડી સિમેન્ટ ની પણ વેચે છે અહીંયા લખે 5000 ગુણ રાખોડી સિમેન્ટ ની વેચતા પ્રતિ ફૂટ અહીંયા હવે આપણને ખબર જ છે કે એક ગુણ વેચીએ છીએ તો 5 રૂપિયાની ખોટ થાય છે તો જેમ આપણે જાજી ગુણ વેચતા જશું એમ આપણને શું મળવાની છે ખોટ જ મળવાની છે બરાબર એટલે આપણે અહીંયા લખી શકીએ છીએ કે આટલી ગુણ વેચતા તો એક ખોટ કેટલી છે તો એક ગુણે 5 રૂપિયાની ખોટ જાય છે તો અહીંયા 5000 ગુણ છે તો અહીંયા લખીએ 5000 ગુણ્યા 5 બેનો ગુણાકાર કરીએ પહેલા 5 અને 5 નો ગુણાકાર કરીએ તો 25 થશે અને પાછળ 300 ને લગાવી દઈએ તો 25000 રૂપિયા શું થશે ખોટ થશે આ આપણને નફો મળે છે આટલા રૂપિયા આ આપણને ખોટ મળે છે હવે આપણને બધાને ખબર છે તમે દુકાને કે વસ્તુ લેવા જતા હોય તો તમારી પાસે કોઈ વસ્તુ હોય તમે 5 રૂપિયાની પેન લાવ્યા હોય બરોબર હવે એ પેન છે એ તમે 3 રૂપિયામાં કોઈને વેચો છો તો શું થશે તમને 2 રૂપિયાની ખોટ આવશે પેનની વાત તો હવે બધાને લગભગ તે સમજાય કે ન સમજે પણ મોબાઈલની વાત હોય તો જલ્દી બધાને સમજાય બરોબર 10000 નો નવો મોબાઈલ આપણે લાવ્યા હોય અને પછી થોડોક ટાઈમ રાખીને આપણે 8000 રૂપિયામાં વેચી દઈએ તો શું થશે 2000 રૂપિયાની આપણને ખોટ જઈ ગઈ શું કહેવાય 2000 રૂપિયાને આપણે ખોટ ખાય અને મોબાઈલ છે એ 8000 રૂપિયામાં વેચ્યો પણ એ જ મોબાઈલ જો તમે 12000 રૂપિયામાં વેચો તો શું થઈ કહેવાય 2000 રૂપિયાનો તમને ફાયદો થયો કહેવાય બરાબર લીધો તો કેટલામાં 10000 માં વેચો છો કેટલામાં 12000 માં તો એનો મતલબ કે તમને 2000 રૂપિયા વધારે મળે છે વધારે મળે છે શું છે તમારો નફો છે બરાબર તો અહીંયા આવી વાત છે જો તમારી જે કિંમત હોય મૂળ કિંમત હોય 10000 એ શું છે મૂળ કિંમત છે હવે મૂળ કિંમત
સૌથી વધારે શું છે આમાં ખોટ ગઈ બરાબર 24000 નો નફો તો થયો પણ સામે 25000 રૂપિયાની ખોટ પણ જાય છે ઉપરાંત અહીંયા તમે 24માંથી 24 બાદ કરશો છતાં પણ અહીંયા 1000 રૂપિયાની તમને ખોટ તો મળવાની છે એટલે અંતે શું થાય છે ખોટ જાય છે તો અહીંયા આપણે લખી શકીએ ખોટ છે એ કોના કરતાં મોટી થઈ ગઈ નફો કરતાં ખોટ છે એ મોટી થઈ ગઈ એટલે સરવાળે તમને શું થયું ખોટ ગઈ છે અહીંયા લખીએ તમને પ્રશ્નમાં એવું પણ કીધું છે કે કેટલા રૂપિયાની ખોટ ગઈ તો એ હવે આપણે ચર્ચા લઈએ કે કુલ ગઈ ખોટ બરાબર નફો કેટલો છે જે ખોટ છે 25000 રૂપિયા એમાંથી 24000 રૂપિયા બાદ કરીએ તો 1000 રૂપિયાની ખોટ ગઈ છે કેટલી ખોટ ગઈ છે ટોટલ 1000 રૂપિયાની ખોટ ગઈ છે જેને ના સમજાતું હોય કઈ પ્રશ્ન હોય તો વચ્ચે કોમેન્ટ કરીને પૂછી શકશો બરાબર તો અહીંયા પહેલો પ્રશ્ન છે એ પૂરો થયો હવે એમાંની આગળ બીજો પ્રશ્ન છે એની ચર્ચા કરીએ પાછળ પેજ ફેરવો 22 નંબરના પેજ ઉપર આપેલું છે બીજી રકમ કે જો રાકોડી સિમેન્ટની 6400 ગુણ વેચાય હોય જે રાકોડી સિમેન્ટ છે એની કેટલી ગુણ વેચાય હોય તો કે 6400 ગુણ વેચાય હોય તો સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચાય તો નફો પણ ન થાય અને ખોટ પણ ન થાય અહીંયા બે પ્રશ્ન છે બંનેનું સોલ્યુશન મેળવવાનું છે અહીંયા તો ડાયરેક્ટલી આપણે આપેલું હતું કે આટલી ગુણ છે સફેદ સિમેન્ટ છે આટલી ગુણ છે રાકોડી સિમેન્ટ છે એટલે ડાયરેક્ટ આપણે જવાબ મેળવી શકીએ પણ અહીંયા તમને એક પ્રશ્ન આપ્યો છે કે અહીંયા 6400 સફેદ સિમેન્ટ છે વેચાય છે એટલે આપણે સફેદ સિમેન્ટમાં થતો નફો છે મેળવી લઈએ એક ગુણ વેચે તો કેટલા રૂપિયા નફો થાય છે 8 રૂપિયા તો 6400 ગુણ સફેદ સિમેન્ટ વેચતા થતો નફો કેટલો મળશે તો 6400 એના ગુણ્યા કેટલા કરીશું 8 સોરી રાકોડી સિમેન્ટ છે 6400 નું કઈ સિમેન્ટ છે રાકોડી સિમેન્ટ તો અહીંયા આપણે રાકોડી સિમેન્ટ ની વાત કરીએ તો એમાં નફો ખોટ કેટલી થાય છે 5 રૂપિયા થાય છે અહીંયા લખીશું 5 અહીંયા લખીએ ખોટ 6400 ગુણ્યા 5 કરીએ તો 64 ગુણ્યા 5 કરીએ 5 જો 20 વધી 2 6 5 30 30 ને 2 32 320 અને આ બે શૂન્ય પાછળ લગાવી દઈએ 320 અને પાછળ બે શૂન્ય એટલે અહીંયા મળશે 32000 રૂપિયા શું થશે ખોટ થશે સેની ખોટ પડે તો કે 6400 ગુણ સિમેન્ટ રાકોડી સિમેન્ટ વેચે છે એટલે અહીંયા 32000 રૂપિયા ખોટ આવે છે હવે નફો કેટલો કરવો પડે તો બંને સરખું થાય બરોબર જે 32000 રૂપિયા ખોટ ગઈ છે એને ભરપાઈ કરવા માટે કેટલા રૂપિયાનો નફો કરવો પડે તો એ પણ આપણે 32000 રૂપિયાનો જ કરવો પડશે તો જ અહીંયા તમને પ્રશ્નમાં જે કીધું છે કે ખોટ પણ ન થાય અને નફો પણ ન થાય એવી રીતે આપણે સામે બીજી સફેદ સિમેન્ટ છે એ વેચવી પડે તો પહેલા અહીંયા લખીએ કે જો આપણે એક ગુણ સફેદ સિમેન્ટ વેચીએ તો કેટલા રૂપિયા નફો થાય છે એનો નફો મળે છે આપણને 8 રૂપિયા નફો થાય છે આપણે કેટલા રૂપિયા નફો લેવાનો છે 32000 ખોટ ગઈ છે તો 32000 નો જ નફો લેવો પડશે તો જ બંને છે એ સરખું ભરપાઈ થશે તો 32000 રૂપિયાનો નફો લેવા માટે આપણે કેટલી ગુણ સફેદ સિમેન્ટ છે એ વેચવી પડે બરાબર તો આવી રીતે આપણે ત્રિરાશિ મૂકવી પડે
एक गुणे तुमने 8 रुपया नफो मळे छे तो 32000 रुपया नफो मेळवा माटे केटली गुण आपणे વેચીશું તો અહીંયા બે નું ક્રોસ ગુણાકાર કરી શકાય આ બે નું આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા 32000 ભાગ્યા 8 બરાબર અહીંયા આપણે શું મળશે 32000 એકા 32000 થશે તો 8 એના ભાગાકારમાં છે તો 8 ભાગ્યા 32 ભાગ્યા 8 કરીએ તો 8 6 32 કુલ કેટલા મળશે અહીંયા 4000 આ 4000 શું મળે છે તો અહીંયા કેટલી સિમેન્ટની કોથળીઓ વેચી પડે તો કે 4000 સફેદ સિમેન્ટ વેચીએ તો એનો કુલ નફો કેટલો મળશે આપણને 32000 મળશે એટલે સામે કોડ કેટલી ગઈ છે 32000 નફો પણ કેટલો મળે છે 32000 બંને કેવું થઈ ગયું સરખું તો અહીંયા તમને કોડ પણ નથી જતી અને નફો પણ નથી થતો તો અહીંયા આપણે લખીશું કે 4000 ગુણ કઈ સિમેન્ટ વેચવાની છે સફેદ સિમેન્ટ વેચતા નફો કે કોડ હશે નહીં બરોબર આવી રીતે આપણે એનો જવાબ આપણે સુખી કોડ પણ ન થાય અને નફો પણ ન થાય બરોબર તો આ તમારો દાખલા નંબર 8 છે અહીંયા કમ્પ્લીટ આગળ નેક્સ્ટ દાખલો જોઈએ કોઈને કે પ્રશ્ન હોય ન સમજતો હોય તો પૂછી શકો છો છે કોઈ પ્રશ્ન ચલો એના પછી કેટલીક ખાલી જગ્યાઓની વાત આવે છે દાખલા નંબર 9 માં એ પણ સાવ સહેલી છે આપણે જોતા જઈએ -35 લાવા છે એટલે કેટલા મૂકીશું -7
चलो एना પછી આગળ ત્રીજી ખાલી જગ્યા છે કે -8 આપેલા છે અહીંયા એક સંખ્યા મૂકવાની છે જેથી કરી આપણો જવાબ છે -56 મળે ચલો બોલો તમારામાંથી જવાબ જોઈએ છે ગોપિકા ગોપિકા રે સાત મૂકીશું મત અહીંયા સાત મૂકીશું તો 8 7 56 થશે અહીંયા એક વખત માઈનસ છે એટલે જવાબ આપો કેવો રહેશે માઈનસ જો અહીંયા પણ આપણે -7 મૂકે તો બંને માઈનસ માઈનસ તો ગુણાકાર થાય જવાબ આપો +56 બની જાય તો એ આપણી પાસે ત્યાં ખોટી પડે એટલે અહીંયા કેટલા મૂકવાનો થશે +7 હવે ની ખાલી જગ્યા છે એમાં પણ અહીંયા -12 આપેલા છે અહીંયા કઈ સંખ્યા મૂકે કે જેથી આપણે જવાબ 132 મળે તો 132 જવાબ કદાચ અહીંયા 12 ના ઘડીમાં તમે વિચારો કે તમને નહીં મળે તો શું કરીએ આપણે આવું પણ કરી શકાય કે 132 છે એના ભાગત આ 12 છે એને ક્યાં લઈ જઈએ નીચે છેદમાં એટલે કે શું થશે 132 તો આપણે 12 સાથે ભાગાકાર કરી નાખીએ તો આપણને ખ્યાલ આવે છે કે અહીંયા આપણે કઈ સંખ્યા મૂકવાની છે ચલો ભાગાકાર કરીએ 12 એકા 12 એક વધશે ઉપરથી 2 ઉતારી 12 એકા 12 કેટલા મળે છે 11 ક્યાં મૂકવાના છે જે આપણે ખાલી જગ્યા આપેલી છે ત્યાં કેટલા મૂકીએ 11 પણ 12 અને 11 નો ગુણાકાર 132 થાય આ માઈનસ છે એટલે જવાબ તમારો માઈનસ થઈ જાય પ્લસ જવાબ લાવવા માટે શું કરવું પડે 11 ને પણ માઈનસ બનાવવા પડે એટલે માઈનસ એટલે કે ઋણ ગુણાકાર કરીશું તો -11 અને -12 બંનેનો જવાબ થઈ કેટલો મળશે આપણે +132 મળે ઓકે તો આ ચાર ચાર ખાલી જગ્યાઓ દાખલા નંબર 9 ની અહીંયા પૂરી કમ્પ્લીટ હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું ઓકે ધન્યવાદ